ફરાદી ગામે શિવ મહાકથાનું રસપાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કર્યું. માંડવી તાલુકાના ફરાદી ગામે આયોજિત શિવ મહાકથાનું રસપાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ કર્યું હતું. સમગ્ર આયોજન અને દાતા પરિવાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર અને અનિલભાઈ પેથાણીને બિરદાવ્યા હતા. ગીરુબાપુના વ્યાસાસનેથી આયોજિત આ કથામાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શિવમ ભૂતવા શિવમ ભજેત, ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના મુખારવિંદેથી આજે પ્રારંભ થયો અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે. જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે, હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી, આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે. તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંદ જેવું છે. હું પોતે સ્વયં બે વખત કેદારનાથ જઈ આવ્યો છું. હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે. એવો જ નંદી છે, જેવો નંદી ત્યાં બિરાજિત છે કેદારમાં એવો જ નંદી અહીંયા છે. જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે. એટલે અહીંયા જે બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી આ બધાયનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે, અદ્વિતીય છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણાય પાસે હોય છે, કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે, પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર્યની અંદર વાપરવું અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના શિવ જ્યોતિર્લિંગોના દર્શન કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ટ રાખી છે. એટલે બધા જ વડીલો પોતે આટલો લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે એટલે ફરીથી એમને સાધુવાદ છે. અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતા હો છો, ખૂબ અદ્ભુત કથાઓ થાય છે. હરિ અનંત હરિ કથા અનંતા, એનો ક્યારે કોઈ પાર નથી આવતો. તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે. એટલે સૌ કોઈ પોતા માટે, આ કોઈ બીજું કંઈ કારણ નથી, કથા સૌ કોઈને પોતા માટે, પોતાના નિજાનંદ માટે, પોતાના ભલા માટે અને પોતાના કલ્યાણ માટે આવવાનું હું ઈજન પણ આપના સૌના માધ્યમથી આપના દર્શકોને પણ કરું છું.